हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ JBN SA सार्वजनिक हाईस्कूल विद्यालय व्यारा में सतीश लिंबाचिया धोरण 12 विज्ञान प्रवाह भौतिक विज्ञान विषय की अंदर प्रकरण नंबर 3 इलेक्ट्रिसिटी में आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज मारो टॉपिक है पोटेन्शियोमीटर। आज आप पोटेन्शियोमीटर नामनी एक बीजी रचना बराबर तमे लोको प्रथम प्रकरण की अंदर विद्युत दर्शक एक रचना साधन भणी गया। बीजा प्रकरण की अंदर तमे लोको भणी गया कैपेसिटर एक बीजी रचना, अवरोध आपणे आ चैप्टर में भण्या अवरोध त्रीजी रचना, विस्टम ब्रिज पण आपणे आ प्रकरण में ज आगळना विडियो लेक्चर में भणी गया छे। विस्टम ब्रिज आपणा साधनो छे, रचना छे। आज आपणे एक बीजी वधारानी अने आ प्रकरणनो छेल्लो टॉपिक पोटेन्शियोमीटर नामनो एक साधन विषय भणवा जई रह्या छे। विद्यार्थी मित्रों, तमने सहजे केवो प्रश्न थतो हशे કે આ બધી નવી નવી રચનાઓ છે, કંઈક તો ઉપયોગમાં આવે ને, એનું કંઈક તો વર્ક ફંક્શન હોય, કંઈક તો એની એબિલિટી હોય, તો પોટેન્શિયોમીટર એ રચનાથી આપણે શું કરી શકીએ, અથવા પોટેન્શિયોમીટર નામના સાધનને વિકસાવવાનું કેમ જરૂરી બન્યું। એટલે આ ટોપિકની શરૂઆત આપણે એની નેસેસિટી જરૂરિયાતથી કરીશું। તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ ઊભી થઈ, કેમ આપણે પોટેન્શિયોમીટર નામનું સાધનને અહીંયા ડેવલપ કરવું પડ્યું, વિકસાવવું પડ્યું। બેઝિકલી પોટેન્શિયોમીટર એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી આપતું સાધન છે, બરાબર। એટલે પોટેન્શિયોમીટરની મદદથી આપણે विद्युत स्थिति माननो तफावत पोटेंशियल डिफरेंस। हवे आ प्रकरणना मध्यांतरनी अंदर आपणे भणी गया छे के विद्युत स्थिति मान V बराबर E माइनस I R। E एटले बेटरी नो EMF, R एटले बेटरी नो આંતરિક અવરોધ। હવે આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે, એ પોટેન્શિયલ ડિફરન્સ જો બેટરીના EMF જેટલો જ થાય અથવા એટલો કરવો હોય તો મારે અહીંયા શું કરવું પડે, નંબર એક, ક્યાં તો મારે ઉપરના ફોર્મ્યુલામાં I બરાબર 0 કરવા પડે તો V ઇક્વલ ટુ V થઈ જશે, અથવા તો નંબર બે, મારે બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય કરવો પડે તો V બરાબર E થાય। ટૂંકમાં જો મારે બેટરીનું EMF માપવું હોય, કારણ કે કોઈપણ સાધનની મદદથી તમે આખરે તો માપવાના પોટેન્શિયલ ડિફરન્સ, કોઈ પોટેન્શિયલ ડિફરન્સ EMFમાં જ જેટલો જ મપાતો હોય એ કરવા માટે આ વસ્તુ થવી જરૂરી છે। હવે પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે તમને એક બીજો વિચાર આવ્યો હશે અત્યારે કે સાહેબ, તમે તો એવું ભણાવ્યું છે કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આપણે એ અવરોધને સમાંતર વોલ્ટમીટર મૂકી દેવાનું, અવરોધમાંથી જતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો આપણે એ અવરોધની શ્રેણીમાં એ મીટર, મિલીમીટર, માઇક્રોમીટર જેવા જેવા ક્રમનો પ્રવાહ તમારે માપવાનો છે એ મીટર આપણે મૂકી શકીએ। પ્રવાહ માપક સાધન હંમેશા જે તે અવરોધની કે જે તે રચનાની શ્રેણીમાં જોડાય, અને વોલ્ટેજ માપક સાધન હંમેશા એ રચનાની સમાંતરમાં જોડાય। તો પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે આપણી પાસે વોલ્ટમીટર હતું, એટલે ક્વેશ્ચન અહીં એક ક્લિયર એક ક્વેશ્ચન આપણને અહીંયા મળે છે અહીંયા ઘડી કે શા માટે વોલ્ટમીટર કેમ નહીં, વોલ્ટમીટર કેમ નહીં, આ એક પ્રશ્ન પોટેન્શિયલ ડિફરન્સ। તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે મારે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, તો કે બેટરીના EMF જેટલો, એટલે અલ્ટિમેટલી મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ નહીં પણ બેટરીનો
ઈએમએફ માપવાનો છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ માપવાનો છે, કારણ કે વી બરાબર ઈ થવા જ જોઈએ. મારે એક્ઝેક્ટલી ઈ માપવાનું છે. વોલ્ટ મીટરની મદદથી મને માત્ર પોટેન્શિયલ ડિફરન્સ મળશે, મને બેટરીનો ઈએમએફ મળતો નથી. કારણ કે માની લો કે કોઈ પણ એક અવરોધ છે, અથવા મારે બેટરીનો ઈએમએફ માપવા માટે હું અહીંયા બેટરી લઈ લઉં, બેટરીનો પોતાનો આંતરિક અવરોધ આર કંઈક તો રહેવાનો. માનો કે બેટરીનો આંતરિક અવરોધ પણ નથી, એ બી આપણે ટેન્સ ટુ ઝીરો ગણી લઈએ, તો પણ જ્યારે આ બેટરીનો ઈએમએફ માપવા માટે, એટલે કે તેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, અહીંયા આમ છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણીએ તો એ ખરેખર કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. પણ ટર્મિનલ વોલ્ટેજ કેટલો થવો જોઈએ? બેટરીના ઈએમએફ જેટલો જ થવો જોઈએ, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ તો ઈએમએફ કરતા જ્યારે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય, જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે વીની વેલ્યુ ઈએમએફ કરતાં ઓછી જ આવે, અને જ્યારે બેટરી રિચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ ઈએમએફ કરતાં વધારે રાખવી પડે. આની અંદર બેટરીના પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય ને માઇનસમાં દાખલ થતો હોય, જ્યારે આ કન્ડિશનની અંદર બેટરીના પ્લસમાં વિદ્યુત પ્રવાહ દાખલ થશે અને માઇનસમાંથી બહાર નીકળશે. આ ડિફરન્સ છે, આ ડિસ્ચાર્જિંગની પ્રોસેસ છે, પેલી બેટરીના રિચાર્જની પ્રોસેસ છે. કેવાનો મારો મતલબ એમ થાય કે આ બેટરીને સમાંતરમાં એક બીજી મોટા વોલ્ટેજવાળી બેટરી જોઈન કરવી પડે, તો મોટા વોલ્ટેજની બેટરી ડિસ્ચાર્જ થશે અને આપણી બેટરી ચાર્જ થશે, બરાબર. તો આની સાથે સમાંતરમાં હું જ્યારે વોલ્ટ મીટર જોઈન કરી દઉં છું, મારે પોટેન્શિયલ ડિફરન્સ મેજર કરવાનો છે, ટર્મિનલ વોલ્ટેજ માપવાનો છે, પણ ટર્મિનલ વોલ્ટેજ થવો જોઈએ ઈએમએફ જેટલો વોલ્ટેજ. સમાંતરમાં જોઈન્ટ થાય, સમાંતરમાં જોડી દીધું. તો વોલ્ટ મીટર બનાવ્યું કેવી રીતે? તો વોલ્ટ મીટરને પણ ગેલવેનો મીટરમાંથી બનાવવામાં આવે છે. બેઝિકલી વોલ્ટ મીટર હોય કે એ મીટર હોય, આ બંને મીટરો ગેલવેનો મીટરમાંથી બનાવવામાં આવે છે. ગેલ્વેનોમીટર કે જેની પ્રવાહ સંવેદિતા સૌથી વધારે, હાઈલી સેન્સિટિવ એમ કહેવાય, એની પ્રવાહ ક્ષમતા ખૂબ ઓછી, જેની કરંટ કેપેબિલિટી સૌથી ઓછી હોય તે હાઈલી કરંટ સેન્સિટિવલી એપરેટસ કહેવાય. કારણ કે એક માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય તો બહુ મોટું ડિફ્લેક્શન આવી જાય છે, એટલે કરંટ માટે એકદમ સેન્સિટિવ થઈ ગયું ને. કેમ? તો કે એક માઇક્રો એમ્પિયરનો પ્રવાહ માટે ફૂલ ડિફ્લેક્શન બતાવે છે, એના કરતાં વધારે પ્રવાહ પસાર કરાવીએ તો ગેલ્વેનોમીટર તૂટી જાય, ફૂંકાઈ જાય, ધૂમાડો નીકળી જાય, ડેમેજ થઈ જાય, વાર્તા પૂરી થઈ જાય. તો ગેલ્વેનોમીટર અમુક લિમિટ કરતાં વધારે પ્રવાહને સહન નથી કરી શકતો, એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા ખૂબ ઓછી, અને જેની પ્રવાહ ક્ષમતા ખૂબ ઓછી એટલે નાની કમસ્ટ ઇફેક્ટ માટે બી બહુ મોટું રીઝન, આમ આમ આ મોટી આપણને આઉટપુટ બતાવે, એમ કહે કે રાઈનો પહાડ કરી નાખે, એટલે એની કરંટ સેન્સિટિવિટી વધારે છે એમ કહેવાય. કરંટ કેપેબિલિટી ઓછી, કરંટ સેન્સિટિવિટી વધારે છે. તો એ વોલ્ટ મીટર બનાવ્યું છે ગેલોનોમીટરમાંથી, કે આપણે જોઈશું કે ગેલોનોમીટરમાંથી વોલ્ટ મીટર અને ગેલોનોમીટરમાંથી એ મીટર બનાવવામાં આવે કેવી રીતે, એક આખો ડિફરન્ટ ટોપિક છે. અત્યારે જો હું એના પર ચર્ચા કરવા જઈશ તો આ ટોપિક રહી જશે આપણો. પણ ગેલોનોમીટરની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવાથી હવે જે એક આખું તંત્ર મળે એને વોલ્ટ મીટર કહેવાય. એટલે વોલ્ટ મીટર, આદર્શ વોલ્ટ મીટરનો વિચાર કરીએ તો આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ અનંત હોય છે, બરાબર. આદર્શ વોલ્ટ મીટરનો વિચાર કરીએ તો એનો અવરોધ અનંત હોય છે. મિત્રો, એ જ પ્રમાણે ખાલી આપણી જાણકારી માટે કે જો આપણે આદર્શ એ મીટરનો વિચાર કરીશું તો આદર્શ એ મીટરનો અવરોધ ટેન્સ ટુ ઝીરો હોય છે, આ તમારી જાણકારી માટે.
ટૂંકમાં અવરોધ સોરી વોલ્ટમીટર એ પોતે પોતાનો મોટો અવરોધ લઈને આવેલો છે. હવે જ્યારે બેટરી સાથે આ બાહ્ય અવરોધ જોઈન્ટ થઈ જાય એટલે બેટરીનું ડિસ્ચાર્જિંગ પ્રોસેસ ચાલુ થઈ ગયું, એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જાય. અને જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થયું ઇટ મીન્સ કે અહીંયા આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, અને આઈની વેલ્યુ કંઈક આપણને મળે છે. અને બેટરીનો આંતરિક અવરોધ તો છે જ અહીંયા આગળ, ટૂંકમાં આપણને એ મળે વી ઇક્વલ ટુ ઇ માઇનસ આઈ આર, વેર વી ઇઝ નોટ ઇક્વલ ટુ ઇ. મારો બેઝિકલી ઇન્ટેન્સ શું હતો? બેટરીનું ઈએમએફ માપવાનું. પણ આ વસ્તુ વોલ્ટમીટર રિવલેટી હું શું માપી રહ્યો છું? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માપી રહ્યો છું. તો મારે કોઈ કેવું સાધન એપરેટસ બનાવવું પડે કે એ એપરેટસની મદદથી ક્યાં તો હું ઓપન સર્કિટ કન્ડિશન લાવી શકું. અહીંયા આઈ બરાબર ઝીરો જે ખરું, અને અમારે ગણવું જોઈએ ઓસીસી. ઓસીસીનો મતલબ થયો ઓપન સર્કિટ કન્ડિશન. વિદ્યુત પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો જ ના હોય તેને આપણે ઓપન સર્કિટ કન્ડિશન ગણીશું. બધું જોઈન્ટ કરેલું છે, માનો કે તમે ખાલી કળ કાઢી નાખો, વિદ્યુત પ્રવાહ વિદ્યુત પરિપથ પૂર્ણ નથી થતો, અપૂર્ણ રહી જાય છે. વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી કળ કાઢી નાખવાથી, તો વિદ્યુત પ્રવાહનું વહન શક્ય જ નથી. મારે એપરેટસની મદદથી, પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી કંઈક આવી જ પ્રક્રિયા કરવી છે કે બધું કનેક્શન કરેલું હોવા છતાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, ઓપન સર્કિટ કન્ડિશન કરવી પડે. કારણ કે તમારી પાસે હાથમાં માત્ર વિદ્યુત પ્રવાહને શૂન્ય કરવાની તાકાત છે, તમારી પાસે બેટરીના આંતરિક અવરોધને શૂન્ય કરવાની તાકાત નથી. કારણ કે તમે ગમે એટલી વધારે સાંદ્રતાવાળી બેટરી બનાવો, બરાબર કિલો ઓમ નહીં, મેગા ઓમનો નહીં તો કિલો ઓમનો, અને કિલો ઓમનો નહીં હોય તો કંઈક ઓમનો, ઓમનો નહીં હોય તો મિલી ઓમનો. આંતરિક અવરોધ તો બેટરીનો રહેવાનો જ, આંતરિક અવરોધ તો બેટરીનો રહેવાનો રહેવાનો ને રહેવાનો. કારણ કે બેટરી બનવાની, એનું પ્રોડક્શન થવાનું, એ કેમિકલ રિએક્શનથી જ થવાની ને બેટરી બનવાની. આપણી પાસે એક 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 બધા ધન વિદ્યુત ભરો એક જગ્યા પર ભેગા થઈ જવાના, બધા ઋણ વિદ્યુત ભરો એક જગ્યા પર ભેગા થઈ જવાના, આ સેપરેશન થવાનું, એને જ તો આપણે બેટરીનો ઈએમએફ કહેતા છે, એને જ આપણે બેટરી કહેતા છે. અને પછી આવી બેટરીને આપણે બાહ્ય અવરોધથી જોઈન્ટ કરીએ ત્યારે બરાબર આ છેડા પરનો ઇલેક્ટ્રોન એ વાયા બાહ્ય અવરોધમાંથી બીજા છેડા પર જાય, બેટરી દ્વારા એને ઉર્જા મળે. તો બેટરીનો મતલબ આવો જ છે વિદ્યુત. એને તમે રાસાયણિક કોષ પણ ગણી શકો, વિદ્યુત રાસાયણિક કોષ. પછી સૂકો કોષ હોય કે લીલો કોષ હોય, લીલો કોષ ઇન ધ સેન્સ લેક્લાન્સે કોષ, ડેનિયલ કોષ, જેમાં દ્રાવણવાળો કોષ હોય એને હું મારી ભાષામાં લીલો કોષ કહેતો છું. જેમાં સૂકા પાવડર મૂકેલા હોય એને ડ્રાય સેલ કહેતા છે, આપણે સૂકો કોષ કહેતા છે. તો રાસાયણિક પ્રક્રિયા થવાની, અને રાસાયણ અંદર આપણે રાસાયણિક દ્રવ્યો તો નાખેલા હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થવાની. તમે લોકો કેમિસ્ટ્રીમાં વધારે સારી રીતે ભણશો, અને રાસાયણિક દ્રવ્યો હોય એટલે પોતાનો આંતરિક અવરોધ તો લઈને આવે જ. કારણ કે બેટરીની અંદરના ઋણ ઇલેક્ટ્રોનને ધન છેડા પરથી ઋણ છેડા પર જવા માટે અંદરના એની વિરુદ્ધમાં જે રાસાયણિક બળો લાગે એની વિરુદ્ધમાં એને ગતિ કરવાની હોય છે. તો અહીંયા વિદ્યુત ઉર્જાનો વિરોધ કોણ કરે છે? રાસાયણિક ઉર્જા કરે છે. હા, ટૂંકમાં આપણે જે અહીંયા માપવાના છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માપવાના, બેટરીનો ઈએમએફ મને નથી મળતો. મારે કોઈક એવું એપરેટસ સાધન વિકસાવવું પડે, બનાવવું પડે, ડેવલપ કરવું પડે કે જેના થકી હું આંતરિક અવરોધ શૂન્ય કરી શકવાનો નથી, પણ આપેલો વિદ્યુત પરિપથમાં ઓપન સર્કિટ કન્ડિશન લાવી વિદ્યુત પ્રવાહને શૂન્ય કરી, અને વિદ્યુત પ્રવાહ શૂન્ય થશે તો જ મને જે વોલ્ટેજ માપીશ, માપવાનો વોલ્ટેજ જ છે, પછી બેટરીના ઈએમએફ જેટલો જ હશે. આવું સાધન જેને આપણે કહેવાના છે પોટેન્શિયોમીટર. ટૂંકમાં તમને આઈડિયા હવે આવી ગયો હશે કે પોટેન્શિયોમીટર નામના સાધનને ડેવલપ કેમ કરવું પડ્યું. વોલ્ટમીટર એ ઈએમએફ માપવા માટે કામે લાગવાનું નથી, બરાબર? તો ઈએમએફ માપવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે. એટલે આ એક આપણો પ્રશ્ન સોલ્વ થયો કે પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે, કેમ ઊભી થઈ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ જરૂરિયાત પછી પોટેન્શિયોમીટરની રચના શું છે. વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટર અને વિસ્ટન બ્રિજ
તમને સાધનો દેખાવમાં સરખા લાગે છે. એક લાકડાના પાટિયા ઉપર કોઈ પણ મિશ્ર ધાતુમાંથી બનાવેલો તાર એ 100 સેન્ટીમીટરની લંબાઈનો એટલે કે 1 મીટરની લંબાઈનો તાર ફિટ કરી દેવામાં આવે અને ત્યારબાદ તેની સાથે મેઇન સર્કિટ, મેઇન સર્કિટ એટલે બેટરી કળ અને રિયોસ્ટેટ જોઈન્ટ કરીએ આપણે, અને એક એક ગેપ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે. 2 ગેપ હોય, એક ગેપની અંદર અજ્ઞાત અવરોધ મૂકવામાં આવે અને બીજે એક ગેપની અંદર અવરોધ પેટી મૂકવામાં આવે, અને આપણે અજ્ઞાત અવરોધની મૂલ્ય શોધવાનું હોય વિષમ બ્રિજને સંતુલન કરવાથી આપણે આવું કરી શકીએ. બરાબર, મિડલ એક પોઈન્ટમાંથી ગેલોનોમીટર હોય અને તેમાંથી ચોકીકળ હોય, એ ચોકીકળને આપણે પહેલાં વિષમ બ્રિજના તાર ઉપર સરકાવતા જઈએ અને એક તટસ્થ બિંદુ શોધી કાઢીએ, અને આ તટસ્થ બિંદુ આપણે ક્યાં મળવું જોઈએ? લગભગ તારના મધ્યબિંદુ કે મધ્યબિંદુની આસપાસ, જરા તરામ તેમ. મધ્યબિંદુ કયું આવવાનું? 50 સેન્ટીમીટરનું. 50 સેન્ટીમીટરની આસપાસ એટલે 45 અને 50ની વચ્ચે ગેલોનોમીટર 0 પર આપણે લાવવાનો. એવી રીતનો જ આપણે અવરોધ પેટીમાંથી અવરોધ કાઢવાનો, અને ત્યારબાદ અપર બાય અપર ઇઝ ઇક્વલ લોઅર બાય લોઅર, જે મેં તમને દેશી ભાષામાં સમજાવ્યું છે, એક સૂત્ર આપણે બતાવેલું કે વિષમ બ્રિજની સંતુલન સ્થિતિ માટેનું આ સૂત્ર છે, એનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. બિલકુલ કંઈક આવી જ રીતે આપણે અહીંયા આગળ એવા જ એક લાકડાના પાટિયા ઉપર અહીંયા 1 મીટરની પરંતુ 4 મીટરની લંબાઈનો વાયર હોય, એટલે કે 400 સેન્ટીમીટરની લંબાઈનો વાયર હશે, અને એ વાયર મિશ્ર ધાતુમાંથી બનાવેલો હશે. એ મિશ્ર ધાતુ એટલે નાઇક્રોમ હોઈ શકે, કોન્સ્ટન્ટન હોઈ શકે, એલોય રાખવાની છે, કારણ કે જેની અવરોધકતા તાપમાન સાથે ઝડપથી નથી બદલાતી. આપણે પ્રેક્ટિકલ વર્ક કરવાના છે, એવી ધાતુ વાપરવી પડે, મિશ્ર ધાતુ જેની અવરોધકતા તાપમાન સાથે ઝડપથી બદલાતી નથી, એવી ધાતુમાંથી બનાવેલો 400 સેન્ટીમીટર યાની કે 4 મીટરની લંબાઈનો તાર. બરાબર, આપણે એની સર્કિટ જોઈએ તો અહીંયા આગળ હવે 400 સેન્ટીમીટરની લંબાઈનો જે તાર હોય, આપણે જે પ્રેક્ટિકલ કરવાના હોઈએ ટેબલ પર, તો આટલા ભાગમાં આપણે કામ કરી શકીએ. બરાબર, 400 સેન્ટીમીટર એટલે સ્વાભાવિક રીતે કે ભાઈ આ દિવાલથી લઈને લગભગ અહીંયા સુધીનું કામ થઈ જતું હોય, આટલીક લંબાઈ થઈ જતી હોય, તો મારે અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા ક્યાં સુધી દોડવાનું? આટલું બધું મોટું એપરેટસ તો, એટલે મારે તારને રાખવાનો છે 4 મીટરની લંબાઈનો જ. 4 મીટર બોલું કે 400 સેન્ટીમીટર બોલું, સરખું જ છે, લેન્થ એની 4 મીટર જ રાખવાની છે, પણ તારને મારે યુવા ફોર્મમાં વાળિયા કરવાનો છે. તો આવી મને લૂપ કેટલી મળવાની? 4 લૂપ મળવાની, કારણ કે 1 મીટરની લંબાઈની લેન્થ 1 મીટર × 4, એટલે હું 4 લૂપ બનાવી લઉં એની. બરાબર, ક્લોઝ લૂપ નથી બનાવવાની, એને યુ ફોર્મમાં ટર્ન કરવાનો છે. આપણે બોર્ડ ઉપર જોઈએ આપણે, તો કેવાનો મારો મતલબ એમ થાય કે આ ટર્મિનલ 1 છે. બરાબર, લાકડાના પાટિયા ઉપર એક જગ્યા પર આપણે ટર્મિનલ ફિટ કરી દીધું, અને ત્યાંથી શરૂઆત કરી આ અવરોધકતા કયો? નાઇક્રોમ, કોન્સ્ટન્ટન, ક્યાં તો મેંગેનિન. મેંગેનિન પણ આવે, એ પણ એક એલર્ટ હતું છે, મેંગેનિન. આ 1 મીટરની લંબાઈનો વાયર થયો ને યુ ફોર્મમાં વાળી દઉં. બરાબર, આ ફરી પાછો 1 મીટરની લંબાઈનો વાયર થયો. આ લંબાઈ બોર્ડ ઉપર બતાવવું છે એટલે મોટી લાગે છે તમને લોકોને, બાકી તરત વાળી દીધેલો હોય છે, તરત, એટલે આ લેન્થ ખૂબ ઓછી હોય, અવગણવાની છે. 100, 200, 300 અને આ 400. ટૂંકમાં આ 400 સેન્ટીમીટર, 0 સેન્ટીમીટર ને આ 100 સેન્ટીમીટર. બરાબર, આપણે આ તરફ તાર ઉપર ચોકીકળ લઈને ગતિ કરતા હોઈએ ત્યારે આપણે 0 થી 100 આમ ગણવાના હોય, અને પછી રિટર્નમાં આપણે આમ જતા હોઈએ છીએ, કારણ કે આખો તાર પર મુસાફરી કરવાની હોય ચોકીકળ સાથે. તો આ તરફ જતા હોઈએ ત્યારે આ 0 ગણવાના અને આ 100 ગણવાના, ફરી પાછું આમ જતા હોઈએ, બરાબર, ત્યારે આ 0 ગણવાના, આ 100 ગણવાના, અને ફરી પાછું આમ રિટર્ન થતા હોઈએ ત્યારે આ 0 ગણવાના અને આ 100 ગણવાના. ટૂંકમાં 100, 200, 300 અને 400 સેન્ટીમીટર એટલે કે 4 મીટરની લંબાઈ અહીંયા કમ્પ્લીટ કરી. આ તાર યાદ રાખજો, નાઇક્રોમનો બનેલો હોય, ક્યાં તો મેંગેનિનનો બનેલો હોય, ક્યાં તો કોન્સ્ટન્ટનનો બનેલો હોય, 3 ધાતુ
મિશ્ર ધાતુ છે પોતપોતાની રીતે, બરાબર. હવે આ ટર્મિનલ એ, ટર્મિનલ બી, બે ટર્મિનલની વચ્ચે મેં એક આ 4 મીટરની લંબાઈનો વાયર ફિટ કરી દીધો છે. હવે આપણે શું કરીશું અહીંયા આગળ? તો કે આ માની લો કે પોટેન્શિયોમીટર થઈ ગયો, પોટેન્શિયોમીટરનો તાર ગોઠવાઈ ગયો, પોટેન્શિયોમીટરનો તાર ગોઠવાઈ ગયો. આખી રચના ગોઠવવા માટે હવે મારે બીજી 2 સર્કિટ વિચારવાની છે. એક સર્કિટને મારે કહેવાની છે પ્રાઇમરી સર્કિટ, અને બીજી સર્કિટને મારે કહેવાની છે સેકન્ડરી સર્કિટ. વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી સર્કિટ એટલે એવું જ આવે, બેટરી, કળ અને રિયોસ્ટેટ, અને એ મુખ્ય બેટરી આવશે, મેઇન બેટરી એલિમિનેટર, કે જેના સંદર્ભમાં બાકીના 2 વિદ્યુત રાસાયણિક કોષ વિશે આપણે ચર્ચા કરવાની થાય. અહીંયા આપણે માત્રની રચના જોતા છે. તો અહીંયાથી પહેલાં આપણે એની મેઇન સર્કિટ જોઈ લઈએ. મેઇન સર્કિટ આવે એટલે પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, મેઇન મુખ્ય બેટરી, બેટરી એલિમિનેટર, એની પોતાની કળ, રિયોસ્ટેટ. આ આપણી મુખ્ય સર્કિટ થઈ ગઈ, પ્લસ માઇનસ, અને આપણે કહેવાનું છે બેટરી એલિમિનેટર, કળ કે આ મેઇન સર્કિટ છે. હવે મારે જોવાની છે સેકન્ડરી સર્કિટ. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડરી સર્કિટની અંદર આપણે જે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ, EMF માપવાના છે, એ વિદ્યુત રાસાયણિક કોષને આપણે જોઈન્ટ કરવાનો હોય છે. પ્લસ માઇનસ આ વિદ્યુત રાસાયણિક કોષ જેનો મારે EMF માપવાનો છે, ત્યારબાદ મારે એની સાથે કનેક્ટ કરવાનું છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર માટે વહેતો પ્રવાહ નિયંત્રણ કરવા માટે, ગેલ્વેનોમીટર માટે વહેતા પ્રવાહને નિયંત્રણ કરવા માટે હું અહીંયા આગળ એક અવરોધ પેટી પણ જોઈન્ટ કરી શકું. અવરોધ પેટી ના હોય તો રિયોસ્ટેટ પણ ચાલે, ખાલી પ્રવાહનું નિયંત્રણ કરવાનું છે. અને ત્યારબાદ એમાંથી નીકળતા જોકી કળના વાયરને મારે આ તાર ઉપર સરકાવવાનો છે. જોકી કળના વાયરને મારે આ તાર ઉપર સરકાવવાનો છે. આ જોકી કળ છે, જોકી કળ 0 થી લઈને 400 સેન્ટીમીટરના વાયર સુધી સરકી શકે છે. જે બિંદુ આગળ ગેલ્વેનોમીટર 0 ક્રમાંક બતાવે, એટલે કે જીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય, એ બિંદુને મારે કહેવાનું છે તટસ્થ બિંદુ. અહીંયા પોટેન્શિયોમીટર બેલેન્સ થયું છે એવું આપણે સમજવાનું છે. આપણે જોકી કળને પોટેન્શિયોમીટરના તાર પર ત્યાં સુધી સરકાવવાનું છે કે જ્યાં સુધી ગેલ્વેનોમીટર પોતે 0 પર ના આવે. જ્યારે ગેલ્વેનોમીટર 0 પર આવી જાય એટલે સમજી લેવાનું કે IG ઇઝ ઇક્વલ ટુ 0 થયા, એટલે પ્રવાહ શૂન્ય થયો. પ્રવાહ શૂન્ય થયો એટલે આપણી V ઇક્વલ ટુ E-IR જે આપણે આગળ વાત કરી ગયા છે એની અંદર I શૂન્ય થવાને કારણે મને V બરાબર E મળે છે. એટલે અલ્ટિમેટલી હું માપવાનો તો અહીંયા વોલ્ટેજ, અલ્ટિમેટલી હું માપું તો શું, વોલ્ટેજ માપતો છું. કોની વચ્ચેનો વોલ્ટેજ માપું છું? તો કે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ જોકી કળનો જે લઈ લઉં છું, તમે ટેક્સ્ટબુકમાં કદાચ બની શકે કે C આપ્યું હોય તટસ્થ બિંદુને, હું એને જે ગણું છું, કારણ કે C બિંદુ કયું, જ્યાં જોકી કળ છે તે જ આવવાનું છે. એટલે વોલ્ટેજ બિટવીન A એન્ડ J. તો અલ્ટિમેટલી આ શું થઈ ગયું, પોટેન્શિયલ ડિફરન્સ જ થયો ને, કયો? તો કે VA અને VJ, આ ડેલ્ટા V જ થયો મારી પાસે, પોટેન્શિયલ ડિફરન્સ જ થયો છે. એ બિંદુ અને જે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મને મળે છે.
એ તફાવત એવી રીતે મને મળે છે કે જેથી વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય, એટલે એ જે તફાવત મને મળે છે તે આ જે બેટરી જોઈન્ટ કરી છે, વિદ્યુત રાસાયણિક કોષ, એ વિદ્યુત રાસાયણિક કોષનો મને ઈએમએફ જ મળે છે. તો કહેવાનો મારો મતલબ એમ થાય કે પોટેન્શિયોમીટર નામની આવી રચનાનો આપણે એક ઉપયોગ જો લખીએ, બરાબર, તો એક એનો ઉપયોગ એક કન્ફર્મ થઈ ગયો કે આપણે આપેલ બેટરીનું ઈએમએફ માપી શકાય. આપણે જે બેટરી આપવામાં આવી હોય એ બેટરીનું આપણે ઈએમએફ માપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બેટરી એમનેમ તો આવવાની નથી, એ પોતાના આંતરિક અવરોધ સાથે આવવાની છે. એટલે ઉપયોગ નંબર બે, આપેલ બેટરીનો આંતરિક અવરોધ R માપી શકાય. નંબર ત્રણ, આના જેવી હું બીજી બેટરી વિદ્યુત રાસાયણિક કોષ કનેક્ટ કરી દઉં, આ બે વિદ્યુત રાસાયણિક કોષને આપણે એક સાથે કનેક્ટ કરીએ તો બે શક્યતા મળે. આપેલા બંને વિદ્યુત રાસાયણિક કોષો એકબીજા સાથે શ્રેણીમાં જોડાય કે તો એકબીજા સાથે સમાંતરમાં જોડાય, આ એક પ્રકારની શક્યતા. બીજા પ્રકારની શક્યતા, આપેલા બંને વિદ્યુત રાસાયણિક કોષો એકબીજાને હેલ્પિંગ કન્ડિશનમાં એટલે કે સહાયક સ્થિતિમાં હોય, અથવા તો આપેલા બે વિદ્યુત રાસાયણિક કોષો એકબીજા સાથે અપોઝિંગ કન્ડિશનમાં એટલે કે વિરોધક સ્થિતિમાં હોય. એ સ્થિતિની વાત આપણે ટોપિક સાથે પછી કરતા જઈએ. આપણે પણ જ્યારે બે વિદ્યુત રાસાયણિક કોષો એકબીજા સાથે જોઈન્ટ કરેલા હોય છે ત્યારે કોઈ પણ કન્ડિશન હોય, પણ ટૂંકમાં આપણે આ બે વિદ્યુત રાસાયણિક કોષોને અલગ અલગ રીતે વારાફરતી જોઈન્ટ કરીને કયો વિદ્યુત રાસાયણિક કોષનો વોલ્ટેજ યાની કે તેનું ઈએમએફ વધારે છે કે કોનું ઓછું છે, ટૂંકમાં આપણે નક્કી કરી શકીએ કે આપેલા બેટરીના ઈએમએફની સરખામણી કરી શકાય. તો અત્યારે આપણે વાત કરી લીધી પોટેન્શિયોમીટર નામના સાધનની રચના, અને એ આપણે શરૂઆતમાં વાત કરી પોટેન્શિયોમીટરના સાધનની જરૂરિયાત કેમ ઊભી થઈ, જરૂરિયાત ઊભી થયા પછી એ રચના કેવી છે, અને ત્યારબાદ પોટેન્શિયોમીટરના ત્રણ ઉપયોગો આપણે અહીંયા જોઈ લીધા. હવે આપણે જોવાના છે કે પોટેન્શિયોમીટરની મદદથી અત્યારે આપણે બેટરીનું પહેલો ઉપયોગ જે આપણે જોયો છે કે બેટરીનું ઈએમએફ માપી શકાય. તો મારી પાસે ધારો કે એક આ બેટરી છે, એ બેટરીનું ઈએમએફ ફોર એક્ઝામ્પલ સપોઝ ઈ જેટલો છે, એનો આંતરિક અવરોધ વોટ એવર, ધારો કે મેં અહીંયા લખું છું અત્યારે આર જેટલો છે. બેટરીનો ઈએમએફ મારે માપવાનો થાય તો મારે માપવો કેવી રીતે, સરખામણી કરવી કેવી રીતે, અને આંતરિક અવરોધ કેવી રીતે ગણતરી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આની ડિટેલમાં માહિતી તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ હું તમને લોકોને એકદમ કેલ્ક્યુલેશન સાથે ડિટેલમાં બતાવું છું કે આપણે આ પોટેન્શિયોમીટર નામની રચનાથી બેટરીના ઈએમએફની પણ સરખામણી આપણે કેવી રીતે કરી શકીએ. એના માટે આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત પર કામ કરવું પડશે. પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે એ પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં શબ્દ પ્રચલન આવે ને, અને અંગ્રેજીમાં ગ્રેડિયન્ટ કહેવામાં આવે, આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહટીયા પ્રચલન ભણતા આવ્યા છે. તરલોના ગુણધર્મોનું એક આપણે ચેપ્ટર ભણી ગયા, તેની અંદર આપણે ભણી ગયા હતા વેગ પ્રચલન, શ્યાન પ્રવાહી માટે આપણે ભણી ગયા હતા. મઢની બાટલી ઢોળી દેવામાં આવે તો એ શ્યાન પ્રવાહીનું જે વહન થતું હોય છે તે વખતે આ શબ્દ વેગ પ્રચલન ભણાવેલું. કોઈ પણ પ્રચલન, કોઈ પણ ભૌતિક રાશિના પ્રચલન, ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે, વેગ પ્રચલન આવે એટલે વેગ ભાગ્યા અંતર, એકમ અંતર દીઠ પ્રવાહીના, શ્યાન પ્રવાહીના સ્તરનો વેગ. જો સંદર્ભ સપાટીથી, સંદર્ભ સપાટીને લંબ દિશામાં આપણે અંતર વધારતા જઈએ તો વધતા અંતરની સાથે
આપેલા પ્રવાહીના સ્તરનો વેગ વધતો જાય તો વેગ પ્રચલન ધન છે એવું સમજવાનું. કોઈ પણ શ્યાન પ્રવાહીમાં એવું જ થતું હોય, માનો કે કોઈ સંદર્ભ સપાટી પર શ્યાન પ્રવાહી ઘી દિવેલ મઢ ધોળાઈ જાય તો સંદર્ભ સપાટીના સંપર્કમાં આવેલો જે સ્તર છે તેનો વેગ ઓછો રહેવાનો. કેમ? તો કે શ્યાનતા બળ વધારે લાગે. આ તમે લોકો 11 સાયન્સમાં ભણી ગયા છો. પછી એના ઉપરના ક્રમિક સ્તરનો વિચાર કરો તો ઉપરનો સૌથી ઉપરનો સ્તરનો વેગ વધારે રહેવાનો. કેમ? તો કે એના પર શ્યાનતા બળ ગતિ અવરોધક બળ ઓછું લાગવાનું. અચ્છા, તમે ઉપરથી નીચે આવતા હોય તો, કારણ કે તમે સંદર્ભ સપાટી કઈ વિચારી છે, તમે સંદર્ભ સપાટી તમે સંપર્ક સપાટી વિચારી હોય પ્રવાહીની અને જે સપાટી પર ઢોળાયું છે તેની, તો સંદર્ભ સપાટી તરીકે સંપર્ક સપાટી વિચારવામાં આવે તો સંપર્ક સપાટીથી લંબ દિશામાં જતા એકમ વધવાની અંતર વધવાની સાથે વેગ વધે તો વેગ પ્રચલન ધન કહેવાય. ઉપરથી નીચે આવો તે વખતે વેગ પ્રચલન ઋણ થઈ જવાનું. આવી જ રીતે કોઈ નળાકાર ટ્યુબમાંથી વહેતા પ્રવાહીનો વિચાર કરો તો નળાકાર સપાટીને સાથે વળગીને ચાલતા પ્રવાહીનો વેગ ખૂબ જ ઓછો અને મધ્યમાન ધારારેખાનો વેગ મેક્સિમમ રહેવાનો છે. એ આપણે વેગ પ્રચલન ભણી ગયા હતા. આમ કરતાં કરતાં આપણે અહીંયા આગળ ધોરણ 11 વિજ્ઞાન પર્વની બીજી પણ વાત કરી દઉં. થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા તાપમાન પ્રચલન. એક ધાતુની ટ્યુબ લઈ લઉં, એક છેડાને વધારે તાપમાન આપો. આપણને ખબર છે કે ઉષ્મા વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું પ્રસરણ, તો અહીંયા પ્રસરણની દિશામાં જવાથી ક્રમશઃ તાપમાન ઘટતું જવાનું. તાપમાન પ્રચલન એટલે તાપમાન ભાગ્યા અંતર. કોઈ પણ ભૌતિક રાશિનું પ્રચલન એટલે ટૂંકમાં તે ભૌતિક રાશિ ભાગ્યા અંતર. ફલાણું ભાગ્ય અંતર એટલે ફલાણું પ્રચલન અને ઢીંગણું ભાગ્ય અંતર એટલે ઢીંગણું પ્રચલન. આ યાદ રાખવાનું છે. અંતર વધવાની સાથે અહીંયા તાપમાન ઘટતું જાય છે એટલે તાપમાન પ્રચલન ઋણ કહેવાય. અપોઝિટ ડિરેક્શનમાં આવવાથી તો આ રીતે આપણે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ભણી ગયા હતા, તાપમાન પ્રચલન. આવી રીતે અહીંયા મિત્રો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. એકમ અંતર દીઠ મળતું વિદ્યુત સ્થિતિમાન, તમે જોકી કરીને ખસેડતા જાઓ તો વિદ્યુત સ્થિતિમાન જો વધતું જાય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ધન છે, અને જો જોકી કરીને ખસેડતા વિદ્યુત સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઋણ પણ આવે, તો એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહેવામાં આવે. હવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે હું અહીંયા લખી શકું અત્યારે તમારી જાણકારી માટે માત્ર કે VL ચલે છે L. આપેલું આ પોટેન્શિયોમીટર આ VL ચલે છે Lના સિદ્ધાંત પર, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના સિદ્ધાંત પર કાર્યરત છે. હવે પછી ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.